नमस्कार विद्यार्थी मित्रों, फरी आप हाजर थी गया छो। गणितनी अंदर आज आपणे घणे बधा सरस मजाना दाखला तमे जोया अने गणितनी अंदर घणा बधा विद्यार्थीओ जोड़ाया खूब सरस। गईकालना आपणा विज्ञानना प्रयोगोनी शरूआत आपणे करी अने विज्ञानना प्रयोगोनी अंदर जे प्रयोग कर्यो त्यांथी ज आपणे शरूआत करीए। फरी बधा हाजर छो भाग चार प्रकरण दस प्रकाश परावर्तन अने वक्रीभवन। हूँ डॉक्टर मित्तल पंड्या, आचार्य सरसाव हाईस्कूल, तालुको कड़ी, जिल्लो मेहसाणा। आप सर्वे विद्यार्थीनुं हार्दिक स्वागत करू छू। मित्रों, आजनुं आ सेशन छे, आपणो आजनो आ पीरियड छे, आपणो आ तास छे, ए श्रेयाबेन आपणे बधाए टेक्स्टबुक अने नोटबुक, फूटपट्टी, पेन्सिल, रबर बधी ज वस्तु लईने साथे लईने आपणे काम करवानुं छे। ओके, अहींया हर्ષલભાઈ વેરી ગુડ મોર્નિંગ, મિહિરભાઈ પટેલ વેરી ગુડ મોર્નિંગ, બધા હાજર છો તો આપણે શરૂઆત કરીએ। મિત્રો, આપણે બધા જાણીએ છીએ અને મેં ગઈકાલે તમને કેટલાક મહત્વના ચાર કિરણો વિશે વાત કરી હતી। મિત્રો, આ જે ચાર કિરણો છે એ હવે પછી આપણે જે કંઈ શીખવાના છીએ શીખવા માટે બહુ જ અગત્યના છે અને આપણે ગઈકાલે એના વિશે બહુ જ ડિટેલમાં આપણે કામ કર્યું હતું। હું તમને પ્રશ્ન પૂછું છું। પહેલો પ્રશ્ન ઝડપથી તમારી સ્ક્રીન સામે છે। સુમતિ શાળા ઘાટોડિયા અમદાવાદથી દીપા હાજર છો તમે, વેરી ગુડ। પહેલો પ્રશ્ન છે, કિરણ મુખ્ય અક્ષને સમાંતર જો આપાત કરીએ તો અરીસા પરથી એ પરાવર્તન પામીને ક્યાંથી નીકળશે? ઝડપથી તમારે જવાબ આપવાનું છે। 379 લાઈવ આપ્યા છે, વેરી ગુડ સુમિતભાઈ પરમાર। અત્યારે હાલ ફોકસ અત્યારે હાલ આપણા પ્રશ્ન ઉપર કરો, વેરી ગુડ। ઝડપથી તમારે કહેવાનું છે કિરણ, પહેલું સ્ટેપ આપણે પહેલું કિરણ જોયું હતું કેસ વન, એની અંદર આપણે શું કરતા હતા, મુખ્ય અક્ષને સમાંતર કિરણ ગોલી અરીસા ઉપર આપતા હતા। સોહિલભાઈ એ જવાબ આપ્યો છે એફ, વેરી ગુડ। નિહિલભાઈ શાહે પણ આપણે જવાબ આપ્યો છે, વેરી ગુડ। તો મિત્રો, જ્યારે આપણે મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરીશું ત્યારે તે એફમાંથી પસાર થાય છે, ચાહે એ અંતર્ગોળ અરીસો હોય કે બહિર્ગોળ અરીસો હોય, વેરી ગુડ। તો મિત્રો, હવે આપણે એ વાતને ફરીથી એક વખત જોઈ લઈએ। અહીંયા સોરી, આપણે ફરીથી એની જ વિગતને ફરી આપણે ચેક કરીએ। જ્યારે અંતર્ગોળ અરીસો છે આપણી પાસે, એ અંતર્ગોળ અરીસા ઉપર આપણે મુખ્ય અક્ષ છે એ મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરીએ તો શું થાય છે આપણે જરા જોઈએ। તમે જોઈ શકો છો, મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરશું ત્યારે તે એફમાંથી પસાર થાય છે। ઓકે, અહીંયા અત્યારે આપણે જોઈ શકીએ છીએ એફમાંથી પસાર થાય છે, સમજ પડી ગઈ હશે દરેક મિત્રોને। મિત્રો, ખાસ હું આના ઉપર એટલા માટે ભાર મૂકું છું કે આના પછી જે આપણે કામ કરવાનું છે, પ્રેક્ટિકલ કામ તો ઇઝીલી આપણે કરી લઈશું પણ તમારે પરીક્ષાલક્ષી પણ ખરું અને તમારી નોટબુકમાં જ્યારે દોરવાનું છે ત્યારે તમારી પાસે આ કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈશે, મુખ્ય અક્ષને સમાંતર કિરણ એ એફમાંથી જ પસાર થાય। ઓકે, ચલો ત્યાર પછી મારો બીજો પ્રશ્ન, બીજો પ્રશ્ન આપણે જોઈએ। મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ, એના કરતા ઉલટી પ્રક્રિયા। આદર્શ સ્કૂલ બોટાદથી હાજર છો, વેરી ગુડ, પ્રશ્નનો જવાબ આપી દો, હાઈ, વેરી ગુડ ઝલક, હાજર છો, ખૂબ સરસ। પપ્પુ રાઠોડ, વેરી ગુડ મોર્નિંગ, પણ આનો જવાબ પપ્પુભાઈ તમારે મને આપવાનો છે, મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ ક્યાંથી પરાવર્તન પામીને આગળ વધે, આપણે ગોલી અરીસાની વાત કરીએ છીએ, વેરી ગુડ મોર્નિંગ। અહીંયા પપ્પુભાઈ રાઠોડે ટી જવાબ આપ્યો છે, બેટા આપણે ટી તો અહીંયા કોઈ જગ્યાએ દર્શાવ્યું જ નથી, આપણે શું કહીએ છીએ અહીંયા ઝડપથી। ઓકે, કોઈએ સમાંતર લખ્યું પણ કોને સમાંતર, ઝડપથી, માય સ્કૂલ નેમ ઇઝ ન્યુ એરા હાઈસ્કૂલ, ઘણા મિત્રો અત્યારે જવાબ આપી રહ્યા છે। અહીંયા કેટલાક મિત્રો અલગ અલગ જવાબ આપે છે, મેં બિલકુલ તમને હમણાં જ કહ્યું, જવાબ આપી જ દીધો, તમે મારા વાક્યને બરોબર ધ્યાનથી સાંભળ્યું નહીં। આ કેસ કરતા ઉલટો કેસ છે, આમાં શું હતું, સમાંતર કિરણ એફમાંથી પસાર થાય, આમાં મુખ્ય કેન્દ્ર એટલે એફમાંથી પસાર થતું કિરણ સમાંતર થાય। ઓકે, જોઈએ આપણે આકૃતિને, અહીંયા મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ એ બિલકુલ મુખ્ય અક્ષને સમાંતર થાય। તો મિત્રો, આપણે ફરીથી એ વસ્તુને જોઈ લઈએ, અહીંયા
આપણે બીજા કેસની અંદર એફ માંથી પસાર થતું કિરણ જુઓ, એફ માંથી પસાર થતું કિરણ ક્યાં જાય છે? તો મુખ્ય અક્ષ આપણી જે છે એને સમાંતર જાય છે. સમજ પડી ગઈ હશે મિત્રોને. ચલો ઝડપથી આગળ વધીએ. ત્રીજો કેસ, ત્રીજો પ્રશ્ન તમારા માટે. વક્રતા કેન્દ્ર ઈ માંથી પસાર થતું કિરણ. મિત્રો વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થાય છે. ઝડપથી જવાબ આપો કે એ કિરણ અરીસા પરથી પરાવર્તન પામીને શેમાંથી પસાર થશે? ઓહો, ઘણા બધાના જવાબ આવી ગયા. સુમિતભાઈ પરમાર, તમારો જવાબ સાચો છે. યુગ ગઢવી, તમે ના લખ્યું છે, પણ શેના માટે ના લખ્યું છે સમજ ના પડી મને. ઓકે, અહીંયા કૃપ પટેલ, તમારો જવાબ સારો. નિશિલ શાહ, તમારો જવાબ સાચો છે. યુગ ગઢવી, તમે ફરી પાછું એકની એક કમેન્ટ લખો છો. ઓકે, સોહિલભાઈ નથી, તમે આગળ લાંબુ લાંબુ વર્ણન કર્યું છે પણ સમજ નથી પડી. વક્રતા કેન્દ્રમાંથી જ પસાર થાય એવી કમેન્ટ પણ ઘણા મિત્રોની આવી છે. તો મિત્રો અહીંયા સીમાથી પસાર થતું કિરણ એના એ જ માર્ગે વક્રતા કેન્દ્ર સીમાથી જ પસાર થઈને પાછું વળે છે. ઓકે, આપણે જોઈ લઈએ જરા સિમ્યુલેશનથી પણ એ વસ્તુને. તો અહીંયા જો આપણે સીમાથી પસાર થતું કિરણ હોય તો સીમાથી પસાર થતું કિરણ એના એ જ માર્ગે પાછું વળે છે, તમે જોઈ શકો છો અહીંયા. ઓકે, સમજ પડી ગઈ હશે મિત્રોને. તો હવે આપણે ચોથો પ્રશ્ન તમારો જોઈએ. ચોથું કિરણ આપણું, ચોથું કિરણ આપણું એ છે કે અરીસાના મુખ્ય અક્ષ સાથે નિશ્ચિત કરેલ કોણ બનાવીને ધ્રુવ પરથી આપાત થતું કિરણ. સિમ્પલ પરાવર્તનનો નિયમ છે. જરા ઝડપથી તમારે કહેવાનું છે કે અહીંયા શું બનશે, એ પરાવર્તિત કિરણ ક્યાંથી નીકળશે અથવા તો કેવી પરિસ્થિતિમાં હશે. ઝડપથી ઝડપથી, પંશીલ વિદ્યાલય કટોસણ રોડ, વેરી ગુડ. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારનો છેવાડાનું છેલ્લું ગામ અને છેલ્લી ગામની બહુ જૂની શાળાના વિદ્યાર્થીઓ પણ અત્યારે હાજર છે. બહુ આનંદ થયો. ઝડપથી ઝડપથી અહીંયા કેટલાક સીસી લખે છે, ધોરણ 10 નું વોટ્સએપ ગ્રુપ બનાવી અને લિંક શેર કરો. બેટા, ધોરણ 10 નું વોટ્સએપ ગ્રુપ જો બનાવવા જઈએ તો કેટલા લાખો વિદ્યાર્થીઓ છે અને લાખો પોસ્ટને જો અમે બેસીને અહીંયા જોવા જઈએ તો એ અમારા માટે પણ શક્ય નથી બની શકે એવું. તમે ન સમજ પડે તો કમેન્ટની અંદર કહો. ઓકે, આપણે એક પ્રોટોકોલ પણ આપણે આપણે સમજીએ. બેટા, આપણી પાસે અહીંયા તમારી જે માહિતી અમારા સુધી યુટ્યુબના માધ્યમથી આપવા માટેના બે મોડ છે, બે રસ્તા છે. એક કમેન્ટ છે અને બીજું લાઈવ ચેટ છે. અમે અહીંયાથી જે પ્રશ્ન પૂછીએ એ તમે લાઈવ ચેટમાં જવાબ આપો, ઇન્સ્ટન્ટ અમે જોઈ, અથવા તો અમારી ટીમ છે, ટેકનિકલ ટીમ, એ ટીમની અંદર તજજ્ઞો બેઠા છે. એ તમારી જે કંઈ ન સમજ પડેલો પ્રશ્ન હશે તરત અમને અહીંયા જાણ કરશે. કે તમે લાઈવ ચેટ છે એની અંદર અમે અહીંયાથી જે પ્રશ્ન પૂછીએ એ જણાવો, અને એ સિવાય તમને તમારી પાસે બિલકુલ એક કમેન્ટનું સેક્શન પણ આપેલું છે યુટ્યુબની અંદર. તો તમે એ કમેન્ટની અંદર ન સમજ પડી હોય અથવા સમજ પડી હોય કોઈ સારો મુદ્દો, કોઈ અથવા કોઈ અમારે ઇમ્પ્રુવમેન્ટનો મુદ્દો, એ કમેન્ટમાં તમે લખી શકો, જેથી કરીને અમને પણ ખ્યાલ આવે કે તમે શું કહેવા માગો છો. લાઈવ પ્રશ્નોની રજૂઆત અહીંયા કરો, પછી ન સમજ પડી હોય તે કમેન્ટમાં પણ લખી શકો. કે ચલો ફટાફટ, અરીસાના ધ્રુવ પર ઘણા બધા મિત્રોએ લાંબુ લાંબુ વર્ણન કર્યું છે. ઓકે, એ જ ખૂણે પાછું વળે છે, પિન્ટુભાઈએ જવાબ આપ્યો છે. વેરી ગુડ. અહીંયા એ જ ખૂણે આપણે કહ્યા કરતા એટલા જ માપના ખૂણેથી પરાવર્તન પામે છે. એટલે કે આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા મૂલ્યના છે. કદાચ પિન્ટુભાઈનો કહેવાનો મતલબ પણ કદાચ એ જ હશે. તો અહીંયા પી પર આપાત ક્રિય એ જ કોણથી, એટલે જેટલો આપાત કોણ હતો એટલા જ પરાવર્તન કોણથી એ પરાવર્તન પામે છે. વેરી ગુડ. રામકૃષ્ણ ભવન સુરતથી પણ મિત્રો અહીંયા જોડાયા છે આપણી સાથે. ઓકે, આ પણ આપણે જોઈ લઈએ. તો મિત્રો અહીંયા આપણી પાસે ચારે ચાર કિરણો છે. એ ચારે ચાર કિરણોની અંદર ચોથું કિરણ આપણે જોઈએ કે જે પીમાંથી પસાર થાય છે. અહીંયા ટર્મિનોલોજીની અંદર સોફ્ટવેર ડેવલપરે વી નામ આપ્યું છે. અહીંયા પીની જગ્યાએ આપણે પી વાપરીએ છીએ, ખાસ યાદ રાખીશું, મિસગાઈડ ન થતા. ઓકે, તો અહીંયા તો પ્રકાશનું કિરણ છે એ પી પરથી પરાવર્તન પામી અને એટલા જ પરાવર્તન, જેટલો આપાત કોણ હતો એટલા જ પરાવર્તન કોણથી એ દિશામાં પાછું વળે છે. વેરી ગુડ, સમજ પડી ગઈ હશે દરેક મિત્રોને. તો હવે આપણે ફરી આગળ જઈએ. મિત્રો હવે આપણે કેટલાક પ્રયોગો કરીશું. ઓકે, પ્રયોગો કરવાના છે એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. આપણે અલગ અલગ પ્રવૃત્તિ કરીશું. આપણે એક પ્રવૃત્તિ ગઈકાલે કરી, અરીસાની કેન્દ્ર લંબાઈ શોધવાનો એક પ્રયોગ કર્યો.
સિમ્પલ જ. આપણી પાસે કોઈ અરીસો હોય તો દૂરની વસ્તુ છે, એ દૂરની વસ્તુમાંથી આવતું પ્રકાશનું પ્રતિબિંબ આપણે જો કોઈ પડદા ઉપર ઝીલીએ તો એ આપણને જે અંતરે મળે એ અંતરને આપણે એની કેન્દ્ર લંબાઈ કહીશું. પહેલા જોયું કે સમાંતર કિરણો જે એફમાંથી એટલે કે એફમાંથી પસાર થાય એટલે કે એફ અને પી વચ્ચેનું અંતર એટલે કેન્દ્ર લંબાઈ. દાખલા તરીકે અહીંયા લાઇટ છે, હું ટ્રાય કરી જોઉં કે લાઇટ આગળ આપણે અહીંયા જે કંઈ પ્રકાશના પણ અહીંયા તમને લાઇટની અંદર દેખાશે નહીં, કારણ કે ઘણી બધી લાઇટ્સ છે. તો હવે આપણે ગઈકાલનો જે પ્રયોગ છે એ પ્રયોગને થોડાક અલગ રીતે કરીએ, જેની અંદર આપણા બધા પ્રેક્ટિકલ પણ આવી જાય. ઓકે, ચલો હવે ઝડપથી આપણે જોઈએ કે નાના દર્પણ મુખવાળા અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને જુદા જુદા સ્થાને મૂકીએ ત્યારે એમાંથી મળતું પ્રતિબિંબનું સ્થાન કેવું હશે, એનો પ્રકાર કેવો હશે અને એનું પરિમાણ કેવું હશે. મિત્રો ઓકે, ખબર નથી પડી એવું કોઈએ કહ્યું છે, એની અંદર ખબર ના પડી જરા એ પણ જાણ કરો તો હું જરા એના વિશે વાત કરી દઉં. દીપાલીબેન સોલંકી અમદાવાદ હાજર છે, વેરી ગુડ. હવે બધાની નોંધ ઘણા બધાની લેવાઈ ગઈ છે, ઝડપથી અહીંયા કદાચ ન સમજ પડી હોય તો તમે કહી શકો છો. નુરીનભાઈ મલેક થેન્ક યુ, હર્ષિતભાઈ ઓકે, ચલો આગળ વધીએ. હવે મિત્રો આ જે કેસ છે ને, હવે એની અંદર આપણે છે ને બે પ્રકારે કામ કરીશું. તમે ટેક્સ્ટબુક ખોલી લેશો એટલે તમને એવું થશે કે આ જુદું આપ્યું છે અને સાહેબ જુદું કંઈક કરી રહ્યા છે. હું અત્યારે હાલ બે કામ સાથે કરી રહ્યો છું. ટેક્સ્ટબુકની અંદર જે વિગત આપી છે એની અંદર હું બે કામ સાથે કરું છું. કેવી રીતે કરું છું? ટેક્સ્ટબુકમાં એક સેક્શન એવું આપ્યું છે જેમાં પ્રેક્ટિકલ કરવાના છે, એક મીણબત્તી લેવાની છે અને અંતર્ગોળ અરીસાના જુદા જુદા સ્થાને રાખી અને પછી પ્રતિબિંબ તમારે ઝીલવાના છે અને પ્રતિબિંબના અંતરે મળશે, પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે, પ્રતિબિંબનું પરિમાણ કેવું હશે એ તમારે નોંધ કરવાની છે કોઠામાં. તમે બુકની અંદર તમે જોઈ શકશો કે તમને બુકનું એ સેક્શન સરસ મજાનું આપેલું પણ છે તમને. ઓકે, તો હવે અને પછી તમને એની કિરણાકૃતિઓ આપેલી છે, અલગ અલગ પ્રકારે આકૃતિઓ આપેલી છે. અત્યારે હાલ આપણે બે કામ સાથે કરીશું. એક જગ્યાએ વસ્તુ મૂકીશું, એનું પ્રેક્ટિકલ કરીશું, પ્રયોગના અંતે નોંધીશું કે આપણને જે પરાવર્તન પામીની જે પ્રતિબિંબ મળે છે એ પ્રતિબિંબનું પરિમાણ કેટલું હશે, એનું સ્થાન કેટલું હશે. અને પછી આપણે શું કરીશું? એ જ વસ્તુની કિરણાકૃતિ દોરીશું. ઓકે, સમજ પડી ગઈ? હવે કિરણાકૃતિઓ દોરવાની હશે ત્યારે તમારે મિત્રો, ફરીથી કહું છું, નોટ પેન્સિલ ફૂટપટ્ટી બધી જ વિગત તમારી પાસે જોઈશે. કદાચ થોડુંક ધીમું જશે તો ધીમું જવા દઈશું, પણ આપણે એક પણ કન્સેપ્ટ ભૂલ ના પડે તે રીતે આગળ વધીશું. ઓકે, ચલો હવે મિત્રો અહીંયા ક્યાંથી જે મિત્રો અહીંયા હવે પહેલું વસ્તુનું સ્થાન અનંત અંતરે, એટલે કે આપણો અરીસો છે એ અરીસા ઉપર હું અનંત અંતરેથી આવતા પ્રકાશના પ્રતિબિંબને ઝીલીશ. ક્યાં મળે છે એ જોઈએ. હવે અનંત અંતર એટલે કેટલું અંતર? અનંતની વ્યાખ્યા તો આપણે આપી નથી શકતા. અનંત અંતર એટલે આપણે એફ અને પછી સી લઈએ છીએ, સી થી ઘણે દૂર હોય, આપણે કઈ વસ્તુને ઘણી દૂર દૂર આપણે દેખાય ને એટલી દૂર મૂકવા, અનંત અંતરે મૂકવા નહીં જોઈએ, પણ સી થી જે કઈ એની કેન્દ્ર લંબાઈ હોય એના કરતા પણ વધારે અંતરે મૂકીએ તો શું પરિસ્થિતિ થાય છે આપણે જોઈએ. ચલો ઝડપથી આપણે પહેલા લાઈટને ઓફ કરી દઈએ. આપણે ગઈકાલે જે પ્રયોગ કર્યો હતો એ જ પ્રયોગની અંદર આપણે અહીંયા બેટરી છે, સોરી ઓકે ત્યાંથી જ ઓફ. ઓકે ચલો હવે અને આપણે આખું આવે ને એટલો પડદો નહીં, આખું આવે એ રીતે લેજો. ઓકે ચલો હવે ગઈકાલે આપણે જે કામ કર્યું હતું એ જ કામ અહીંયા આપણે બેટરી લઈશું. તમે જોઈ શકો છો બેટરીનો હું એરોનો ભાગ છે એ હું ઉપરની તરફ રાખું છું અને હું અરીસા ઉપર સીથી દૂર છે, ઘણી દૂર વસ્તુ મેં મૂકી છે સીથી, એ હું અરીસા ઉપર હું કેન્દ્રિત કરાવું છું. પછી હું એનું સ્પષ્ટ પ્રતિબિંબ આવે એટલા અંતરે હું એને રાખું છું. ઓકે, સ્પષ્ટ દેખાતું હોય તો થમ્સઅપ કરી દેજો એટલે મને પણ ખ્યાલ આવે, કારણ કે હું કેમેરાની લાઈવ કેમેરાની અંદર હું અત્યારે તમને જોઈ નથી શકતો. ઓકે વેરી ગુડ, થેન્ક યુ વેરી મચ સતેન્દ્ર કુમારજી, વેરી વેલ થેન્ક યુ. ઓકે હવે કોઈએ પ્રશ્ન પૂછ્યો પાણીમાં વાંકું વળે છે, બેટા બસ આ ટોપિક પતે ને પછી હું પાણીમાં પણ કિરણને વાંકું વાળીશ અને તમને બતાવીશ. રામકૃષ્ણજી, મીનાક્ષી પ્રજાપતિ,
ઓકે બરોબર બધાને દેખાય છે. હવે લાઈટ ઓન કરી દો, હું વિદ્યાર્થીઓને બતાવી દઉં ડિસ્ટન્સ કેટલું છે. અહીંયા જ ફોકસ રાખજો. હવે મિત્રો, હવે મારે શું કામ કરવાનું છે, ફૂટપટ્ટીથી આ અરીસો અને આપણું આ પ્રતિબિંબ બંને વચ્ચેનું હું અંતર માપી લઈશ. બંને વચ્ચેનું અંતર હું માપું છું તો મને એ 20 સેન્ટીમીટર થોડુંક ઓછું લાગે છે, એટલે કદાચ એમ કહી શકાય કે 19 સેન્ટીમીટર સમથિંગ, એટલે એકચ્યુઅલી 26, પણ કદાચ મારી માપવાની એરર છે, બની શકે, કારણ કે આપણે થોડી ચોકસાઈ અને થોડું કિરણને એકદમ એક્ઝેક્ટ સ્ટેબલ કર્યું હોય તો 20 મળી જાય, કારણ કે એના ઉપર પ્રિન્ટેડ 20 સેન્ટીમીટર લખેલું જ છે, એટલે આની કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે. આપણી પાસે 20 સેન્ટીમીટર આવી ગયો, વેરી ગુડ. તો હવે મિત્રો, આપણે આ જ વસ્તુને કિરણાકૃતિથી આપણે જોઈએ, આ જ વસ્તુને કિરણાકૃતિથી આપણે જોઈએ. અહીંયા ચલો, હવે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા શું આપેલું છે, તો આ વસ્તુ છે અનંત અંતરે છે, એને મેં અંતરગોળ અરીસાની સામે મૂકેલી છે, તો અહીંયાથી પ્રકાશનું કિરણ છે એ બિલકુલ સમાંતર આપાત થાય છે. અહીંયા બે કિરણો બતાવ્યા છે, અહીંયા બે કિરણો છે, એક કિરણ આ છે, બીજું કિરણ અહીંયા બતાવ્યું છે, અને ત્રીજું કિરણ બરોબર સીમાથી પસાર થતું કિરણ બતાવ્યું છે, એટલે કે મુખ્ય અક્ષને સમાંતર જ, મુખ્ય અક્ષમાંથી જ પસાર થતું કિરણ. ઓકે, તો આ જે કિરણો છે એ તમે જોઈ શકો છો બિલકુલ સમાંતર આપાત કર્યા છે. હવે નિયમ પ્રમાણે મુખ્ય અક્ષને સમાંતર આપાત કરેલા કિરણો છે એ એફ માંથી પસાર થશે. આ જે કિરણ છે સીમાથી પસાર થતું, તો સીમાથી પસાર થતું કિરણ હોય તો સીમાથી જ પસાર થાય, એ એફ માંથી પણ પસાર થાય છે, તમે અહીંયા જોઈ શકો છો. ઓકે, એટલે આ એના એ જ માર્ગે પાછું વળે છે. તો એફ એટલે કે મુખ્ય કેન્દ્ર આગળ આ પ્રતિબિંબ રચાય છે, અને પી ને એફ વચ્ચેના અંતરને આપણે કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ કહીએ છીએ. ઓકે, સમજ પડી ગઈ હશે મિત્રોને, વેરી ગુડ. તો અહીંયા એ સિવાય પણ આપણે જોઈએ અહીંયા શું પરિસ્થિતિ હોય છે. દાખલા તરીકે આપણે વસ્તુને અનંત અંતરે મૂકીએ છીએ, તો અનંત અંતરે જ્યારે વસ્તુને મૂકીએ ત્યારે બેક જવું પડશે. કમ હેંગ થઈ ગઈ, કઈ વાંધો નહીં, આપણે પાછા આવી જઈએ. હવે અહીંયા પરિસ્થિતિ એવી થશે અંતરગોળ અરીસો છે, આ અંતરગોળ અરીસા ઉપર અહીંયા એફ છે, અહીંયા સી છે, અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો, ચાહે એક પ્રકાશનું કિરણ પુંજ હોય, બીજું પ્રકાશનું કિરણ પુંજ હોય, કે ઘણા બધા પ્રકાશના કિરણ પુંજો તમે લો, સમાંતર મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના ઘણા બધા કિરણ પુંજો તમે લો, એ બધા જ એફ માંથી પસાર થશે. ગઈકાલે આપણે એની ચર્ચા પણ કરી હતી કે એફ માંથી જ કેમ પસાર થાય, કારણ કે અહીંયા આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો સરખા થાય, અને અરીસો ગોલીય છે, ગોલીય ભાગ હોવાથી દરેક વખતે એ ફોકસ ક્યાં થશે, એના એફ પર જ ફોકસ થશે. ઓકે મિત્રો, અહીંયા મારે રીસ્ટાર્ટ કરવું પડશે આપણું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, કારણ કે અહીંયા કેટલીક મેં લિંક એની સાથે શેર કરી છે, એ લિંકના કારણે તેની સિસ્ટમ અહીંયા હેંગ થઈ ગઈ. આપણે ઝડપથી, તમારે મને જણાવવાનું છે કે વસ્તુનું પરિમાણ અને પ્રતિબિંબ કેવું હશે. ચલો ફટાફટ આપણે પાછા આવી જઈએ, આપણી પીપીટી અહીંયા સ્ટાર્ટ થઈ ગઈ છે. તમારે તમારે જોવાનું છે અહીંયા કે આપણે જ્યારે વસ્તુને અનંત અંતરે મૂકીએ છીએ ત્યારે પ્રતિબિંબનું સ્થાન પ્રકાર કેવો મળશે. તો પ્રતિબિંબનું ક્યાં મળશે, પ્રતિબિંબનું સ્થાન ક્યાં હશે, મુખ્ય કેન્દ્ર એફ પર. પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે, વાસ્તવિક અને ઉલટું.
અને પ્રતિબિંબનું પરિમાણ કેવું હશે? વસ્તુ કરતા ઘણું નાનું બિંદુવત. તમે જોયું હશે કે વસ્તુ અહીંયા પ્રતિબિંબ આપણે કેટલું નાનું હતું, વસ્તુ આપણી મોટી હતી, પ્રતિબિંબ કેટલું બધું નાનું હતું. ઓકે, વેરી ગુડ. પિહોલ નિશા, તમે હાજર છો? ક્યા કલ ક્લાસ ચાલુ હૈ? કિસીને પૂછા હૈ? દોસ્તો, કલ હમ રાષ્ટ્રીય પર્વ એક સાથ મનાયેંગે, એ કલ ક્લાસ બંધ હૈ. પરસો ભી સન્ડે હૈ, ઇસલિયે ક્લાસ બંધ હૈ. ધન્યવાદ. હા, બિલકુલ, મેથ્સ કે ટીચર જ્યોતિબેન ને મુજે અભી ભી યાદ કરવાયા કે મંડે કો બિલકુલ શાર્પ 10 o'clock 10 baje આપકો મેથ્સ કે ક્લાસ મે હાજર હોના હૈ. ઓકે, ચલો મિત્રો, હવે આને નોંધ કરવાની છે અને આ આકૃતિની તમારે નોંધ કરવાની છે. ઓકે, કેટલા કે ડાઉન આપ્યો બેટા, એટલા માટે કે કાલે પણ ચાલુ રાખવા માંગો છો? કોઈ વાંધો નહીં, અમે લાઈવ નથી ભણાવતા, પણ રેકોર્ડેડ વિડીયો તો છે તમારી પાસે, કોઈ ચિંતા નહીં. અને રિવિઝન કરો, ઝડપથી રિવિઝન કરો. ઓકે, કાલે તમારી પાસે રિવિઝનનો પણ ટાઈમ છે. અરે વાહ. ચાલો મિત્રો, હવે આપણે એક વસ્તુ તરફ આગળ વધીએ. આપણી પાસે બીજું જે ટોપિક છે એ બીજા ટોપિકને પણ જોઈએ. ત્યાંથી જ અહીંયા અહીંયાથી જ એ સ્લાઇડની અંદર કોઈ એરર થઈ છે, કોઈ વાંધો નહીં બેટા, થોડું મોડું થયું છે. એક્સલન્ટ ટીચિંગ કહ્યું, થેન્ક યુ વેરી મચ. કાલે ક્લાસ ચાલુ નથી બેટા, ફરીથી એક વખત કહી દઉં છું, કાલે ક્લાસ નથી ચાલુ. હા, હવે નેક્સ્ટ પેજ જ ચાલુ કરીશ, કારણ કે એની અંદર મેં વિદ્યાર્થીઓ માટે કેટલુંક એનિમેશન્સ રાખેલું હતું, એટલે એનિમેશનને હું બતાવવા જઈ રહ્યો છું વિદ્યાર્થીઓને. આપણે કઈ વાંધો નહીં, એનિમેશન વગર જ આપણે મેન્યુઅલી સમજીશું. બેટા, કાલે ક્લાસ ચાલુ છે, ફરી પૂછી રહ્યા છે. અહીંયા આપણે ઓકે, ચલો હવે આપણે આ વસ્તુને આપણે બધા સમજી લીધી. ચલો હવે આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ. તમારે, હા, મારે તમને કામ સોંપવાનું હતું. ઝડપથી પેન્સિલ લઈ, પેન્સિલ લઈ, ઝડપથી પેન્સિલ લો, અને પેન્સિલ લીધા પછી તમારે આ અંતર્ગોળ અરીસાની સામે અનંત અંતરેથી આવતું વસ્તુ હોય તો એના પ્રકાશના પ્રતિબિંબને તમારે ઝીલવાના છે, અને ઝીલીને ક્યાં મળે છે એ આકૃતિ દોરવાની છે. ઝડપથી તમારી નોટની અંદર ઝડપથી આકૃતિ દોરી કાઢો ફટાફટ. જય હિન્દ. ઝડપથી ઝડપથી વિવેકભાઈ, ઓકે, ઝડપથી હાય. જયેશભાઈ હાય, કેમ છો? રમેશભાઈ આહિર, વેરી ગુડ મોર્નિંગ. મજામાં? તમારે અત્યારે હાલ મજામાં નથી કરવાનું, ફટાફટ આ આકૃતિને તમારે મેન્યુઅલી દોરવાની છે. મિત્રો, આ દોરવું ખૂબ જરૂરી છે, કારણ કે આની પ્રેક્ટિસ તમારે કરવી પડશે. મેં ઝડપથી દોરી કાઢ્યું હતું. ઓકે, ચલો હવે આપણે આગળ વધીએ. ચલો હવે આપણે શું કરીએ છીએ, વસ્તુને વક્રતા કેન્દ્રથી દૂર મૂકીએ છીએ, એટલે સી થી થોડેક જ દૂર. એટલું તો ઘણું દૂર હતું, એટલે અંતર કહ્યું. હવે આપણે શું કરશું, સી થી થોડેક જ દૂર મૂકીશું તો શું પરિસ્થિતિ થાય છે? ઓકે, તો હવે આપણે આપણો અરીસો છે, અંતર્ગોળ અરીસો છે, એના સી થી થોડેક દૂર વસ્તુને મૂકીએ ત્યારે પરિસ્થિતિ શું થાય છે, આપણે અહીંયા તમારી સામે ચિત્રમાં છે જ. લેટ્સ સ્ટાર્ટ પ્રેક્ટિકલ. આપણે લાઈટ બંધ કરીશું એટલે પ્રેક્ટિકલ દેખાય. ચલો હવે આ સી થી દૂર હતી, હવે એ વસ્તુને હું સી થી નજીકમાં લાવું છું. નજીકમાં લાવું છું તો હવે પ્રતિબિંબ તમે જોઈ શકો છો કે ઝાંખું થઈ ગયું ને પ્રતિબિંબ. હવે પ્રતિબિંબ મારે એડજસ્ટ કરવું પડશે, કયા અંતરે પ્રતિબિંબ સારું દેખાશે. તમે જુઓ છો અહીંયા આ અંતરે પ્રતિબિંબ સારું દેખાય છે. હું આગળ પાછળ કરીને પ્રતિબિંબને સ્પષ્ટ ઝીલવાનો પ્રયત્ન કરું છું. અહીંયા મને પ્રતિબિંબ થોડું સ્પષ્ટ દેખાય છે. તમને દેખાતું હશે મિત્રો, દેખાતું હોય તો યસ કરો, ઓકે કરો. વેરી ગુડ. રાજેશભાઈ પારેખને દેખાઈ ગયું છે, વેરી ગુડ. સરસ. યુગભાઈ ગઢવી,
चलो फटाफट यस सतेंद्र भाई कुमार तमारो वेरी गुड। काले क्लास चालू नहीं बेटा, काले रजा है पर अत्यार हाल प्रतिबिंब जो मैंने कहवा तमने प्रतिबिंब देखाय के केम। ए आर गेमर जी ओके तमने देखाय वेरी गुड सरस। प्रदीप भाई वाघेला केम तमने नहीं देखायु लगत, कदाच तमे बहु लाइट में हशो, बहु एक्सपोजर में हशो एटला माटे कदाच तमारा मोबाइल नो स्क्रीन तमने स्पष्ट नहीं देखाई शकतो। ओके तो हवे मित्रों हवे आपणे अहींया शुं करीशुं, हवे आ अंतरने आपणे मापीशुं। तो आ अंतर मने लगभग 24 सेंटीमीटर जेवुं जोवा मळे छे, एटले मैं शुं कर्युं એનો મતલબ એવો થયો કે મારું પ્રતિબિંબ ક્યાં મળ્યું। તો મિત્રો અહીંયા થાય છે શું, બિલકુલ અહીંયા તમે જુઓ મેં વસ્તુથી દૂર મૂક્યું, આપણે આપણને યાદ હશે કેન્દ્રભાઈ આપણી 20 સેન્ટીમીટર હતી, ઓકે મને આ પ્રતિબિંબ 20 થી થોડું વધારે લગભગ 25 સેન્ટીમીટર દૂર મળ્યું। તો એનો મતલબ એવો થયો કે વસ્તુ જે છે એ વસ્તુનું પ્રતિબિંબ F થી ઇની વચ્ચે મળ્યું। F છે એ 20 સેન્ટીમીટર છે, C 40 સેન્ટીમીટર થાય, તો F અને C ની વચ્ચે 25 સેન્ટીમીટર આવે, એટલે મને F અને C ની વચ્ચે મળ્યું। F એટલે મુખ્ય કેન્દ્ર અને C એટલે વક્રતા કેન્દ્ર, બંનેની વચ્ચે પ્રતિબિંબ મળ્યું, પ્રતિબિંબનું સ્થાન આપણને ખબર પડી ગઈ। બીજું તમે જોયું હશે પ્રતિબિંબ નાનું હતું, ઘણું નાનું હતું, આપણી વસ્તુ ઘણી મોટી હતી, તો વસ્તુનું પ્રતિબિંબ આપણને કેવું મળ્યું, વસ્તુ કરતા પ્રતિબિંબ નાનું મળ્યું, અને પાછું કેવું મળ્યું હતું, ઉલટું મળ્યું હતું। ઓકે તો અહીંયા હવે ઉલટું પ્રતિબિંબ મળે તો યાદ કરો પ્રતિબિંબ ઉલટું મળતું હોય તો એક વિશિષ્ટ લાક્ષણિકતા હતી વાસ્તવિક પ્રતિબિંબની, એ પ્રતિબિંબ કેવું હતું, વાસ્તવિક ઉલટું, વસ્તુ કરતા નાનું અને એફ અને સી ની વચ્ચે। ઓકે સમજ પડી ગઈ હશે તમને, અહીંયાથી પ્રકાશનું કિરણ છે એ પ્રકાશનું કિરણ અરીસા પર આપાત થાય અને આપાત થઈ અને એ એફ માંથી પસાર થાય। ઓકે એ જ રીતે બીજું કિરણ એ સીમાંથી પસાર થાય અને એના એ જ માર્ગે પાછું વળે, આ બંને કિરણો જે બિંદુએ અથડાય ત્યાં પ્રતિબિંબ રચાય। એટલે અહીંયા આ ભાગ ઉપર આપણું પ્રતિબિંબ રચાશે, બિલકુલ આ પ્રતિબિંબ આપણું રચાયું। ઓકે સમજ પડી ગઈ હશે મિત્રોને। તો મિત્રો અહીંયા પ્રશ્ન એક થાય કે અહીંયા મેં શું કામ કર્યું, મેં તમને ચાર કિરણો બતાવ્યા હતા, યાદ હશે તમને ચાર કિરણો, એ ચારે ચાર કિરણોનો ઉપયોગ કરવો હોય તો કરી શકો, પણ તમારી આકૃતિ જે કિરણાકૃતિ છે એ બહુ જ કન્જેસ્ટેડ થઈ જશે, કિરણોનો ભરમાર થઈ જશે અંદર, તમે સ્પષ્ટ નહીં દર્શાવી શકો, એટલે તમારે બે કિરણ વડે પણ તમે દર્શાવી શકો આ જ વસ્તુને, પણ બે કિરણ કયા લેવા એ તમારે તમને અનુકૂળ હોય એ રીતે બે કિરણ તમે લઈ શકો, ત્રણ કિરણ પણ લઈ શકાય। તો અહીંયા બે કિરણ વડે આપણે આ પ્રવૃત્તિને આપણે દર્શાવી છે, સમજ પડી ગઈ હશે મિત્રોને। કે ચલો હવે આપણે આ જ વસ્તુ માટે ફરી એક વખત જોઈએ અહીંયા શું થાય છે પરિસ્થિતિ। તમે જોઈ શકો છો આપણે તો અહીંયા ચારે ચાર કિરણો મેં દર્શાવેલા છે, તમે અહીંયા જોઈ શકો છો વસ્તુમાંથી આવતા ચારે ચાર કિરણો આપણે એક એક કિરણને ભેગા કરીને પછી આપણે જોઈએ। ચલો એ વસ્તુને આપણે પહેલા અનંત અંતરે મૂકી હતી, હવે ત્યાંથી આપણે વસ્તુને પી પર કે પછી એફ પર ગમે ત્યાં મૂકીએ, અહીંયા ચારે ચાર કિરણો પૈકી કોઈ પણ બે કિરણ છે આપણે એને લઈએ, આ મેં વસ્તુ દૂર મૂકી છે, પણ તમારે આ જ કન્સેપ્ટ સમજવાનો છે કે અહીંયા કોઈ પણ બે કિરણ આપણે લીધા, હવે હું એફ માંથી પસાર થતું કિરણ નથી લેતો, એના જગ્યા પર હું સી માંથી પસાર થતું કિરણ લઉં છું, તો તમે જોઈ શકો છો કે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ કે પછી સીમાંથી આપાત થતું કિરણ બંને છેદે ત્યાં જ પ્રતિબિંબ રચાય છે જે અગાઉ પણ રચાયું હતું। ચલો હવે હું ફરીથી એ કરું કામ કરું છું કે હવે હું શું કરું છું, બિલકુલ ઉલટા પ્રકાર આપણે ચોથો પ્રકાર જોયો હતો કે જેની અંદર પી માંથી પસાર થતું કિરણ, તો તમે જોઈ શકો છો મુખ્ય અક્ષને સમાંતર કિરણ તો હતું જ, પી માંથી પસાર થતું કિરણ છે એ પણ તમને એ જ જગ્યાએ છેદે છે। તો મિત્રો અહીંયા તમને સમજ પડી જશે કે કોઈ પણ બે કિરણ તમે લો, ચાર કેસ જોયા એ ચારમાંથી કોઈ પણ બે કિરણ લો તો પણ તમે પ્રતિબિંબ રચી શકો છો। ઓકે હવે પ્રશ્ન એવો થાય
કે એક તો માથાનો ભાગ અહીંયા જે આકૃતિમાં આપણે દર્શાવ્યું છે, એક તો આપણે પ્રતિબિંબનો એક વિભાગ એક છેડો તો લીધો, બીજો છેડો કયો? તો એના જે પ્રતિબિંબ, જે જ્યાંથી વસ્તુનું પ્રતિબિંબ એટલે કે વસ્તુ ઉપર આપાત થતો આ પ્રકાશ, આપાત થયા પછી પરાવર્તિત થતો પ્રકાશ છે, એ પરાવર્તિત પ્રકાશની અંદર આપણે સમગ્ર વસ્તુના પ્રતિનિધિત્વ રૂપ બે કિરણો લઈએ છીએ. કે સમજ પડી હશે તમને? તો હવે આ પ્રકાશ છે બધો જ એના ઉપર આપાત થતો હશે, પણ જો બધા જ પ્રકાશના કિરણો ત્યાં આપાત કરીએ તો આપણે એ વસ્તુને સારી રીતે દર્શાવી શકીશું નહીં. એટલા માટે આપણે શું કરીએ છીએ, એક તો એના માથામાંથી નીકળતા એટલે વસ્તુ જે છે એના ટોપની અંદરથી નીકળતો પ્રકાશના કિરણ પુંજનો આપણે બે કિરણો લીધા. બીજું કિરણ તો આપોઆપ મુખ્ય અક્ષમાંથી પસાર થતું કિરણ તો છે જ, એને એ માર્ગમાં પાછું વળે છે. ઓકે, સમજ પડી ગઈ હશે મિત્રો. હવે કોઈએ ડોન્ટ વોન્ટ સમથિંગ સમજ ના પડી. ઓકે વિનોદ, બોર્ડ એક્ઝામ લેવાની છે? એ બધું તો બોર્ડ નક્કી કરશે, અમે તો એના માટે નહીં, અમે તો શિક્ષક છીએ એટલે અમે તો ભણાવીશું તમને સરસ મજાનું, અને આપણે અભ્યાસ માત્ર પરીક્ષા લક્ષી જ કરીએ છીએ, આપણા જ્ઞાનમાં વધારો કરવા માટે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. ઓકે ચલો ઝડપથી, સારું ચલો હવે આપણે આગળ વધીએ. ચલો મિત્રો હવે અહીંયા આપણે આ બધી વિગતોને આપણે આગળ ચર્ચા કરી નાખી, આપણે આટલે વક્રતા કેન્દ્ર સીથી દૂર હતા ત્યારે આપણે વસ્તુ આપણને કેવું આપણને પ્રતિબિંબ મળ્યું એની આપણે ચર્ચા કરી હતી. ઓકે ઝડપથી ફરી તમે આ જ વસ્તુને જોઈ લો, તમારી નોટબુકની અંદર આને ઉતારવાનું છે, આ આકૃતિને દોરવાની પણ છે. કદાચ મારી સાથે તમે પેરેલલ રીતે ના દોરી શકો તો કંઈ વાંધો નહીં, પણ જેવું સેશન પતે એવું તરત દોરી જ કાઢવાની છે બધી આકૃતિઓ. આપણે પ્રતિબિંબ ક્યાં મળ્યું? કે પ્રતિબિંબનું સ્થાન એફ અને સી ની વચ્ચે મળ્યું, બિલકુલ આપણે નોંધ કરી. એનો પ્રકાર કેવો? તો વાસ્તવિક અને ઉલટું, બિલકુલ આપણે જોયું. આપણે પ્રતિબિંબ અહીંયા સીધું રાખ્યું ત્યારે પડદા ઉપર પ્રતિબિંબ આપણને ઉલટું દેખાયું હતું, યાદ હશે તમને. ચલો ત્યાર પછી વસ્તુનું પરિમાણ કેવું? તો વસ્તુ કરતા ઘણું નાનું પરિમાણ મળ્યું. આપણી વસ્તુ ઘણી મોટી પણ પ્રતિબિંબ આપણને ઘણું નાનું મળ્યું. અહીંયા આકૃતિમાં પણ તમે જોઈ શકો છો વસ્તુ ઘણી મોટી છે, પ્રતિબિંબનું પ્રતિબિંબ છે એ આપણને કેટલું ઘણું નાનું મળ્યું છે. સમજ પડી ગઈ હશે? સમજ પડી હોય તો એક થમ્સઅપ આપી દો ફટાફટ. રમેશભાઈ આહિર, તમે થમ્સઅપ આપવામાં બહુ જ ફાસ્ટ છો. વેરી ગુડ વેરી ગુડ. કોઈએ ડાઉન આપ્યું છે? બિલાલભાઈ એખાડા બિલ, તેમ કદાચ તમને સમજ નથી પડી, નરેશભાઈને પણ સમજ નથી પડી, તો નથી પડી એ લખો તો અમને વધારે ખબર પડે. વાસ્તવિક અને ઉલટું, વેરી ગુડ. ઓકે ઘણા બધાના કમેન્ટ્સ આવવા માંડ્યા છે. ઓકે વેરી ગુડ. 625 રાવળ ઝલકબેન, રોજ આવનારા વિદ્યાર્થીઓ છે આ, એટલે યાદ રહી ગયા છે. વેરી ગુડ, સરસ. હા કોઈએ પ્રશ્ન પૂછ્યો, મિત્તલ ગોહિલ કરીને કંઈક છે, એમને કંઈક પ્રશ્ન પૂછ્યો, સ્ક્રોલ થઈ ગયું. શૂન્યાવકાશમાં પ્રકાશ દેખાયો? બેટા પ્રકાશનું કિરણ તો આપણે વાત કરી હતી કે એને કોઈ માધ્યમની જરૂર જ નથી, જોયું ને? એ બિનયાંત્રિક તરંગ છે, વિદ્યુત ચુંબકીય વિકિરણો છે, એને પ્રસરણ માટે કોઈ જ માધ્યમ ના જોઈએ, હવાનું માધ્યમ કે અન્ય કોઈ નહીં. શૂન્યાવકાશમાં પણ પ્રકાશ પ્રસાર થઈ શકે છે, તો એટલા માટે તો સૂર્યની અંદરથી આવતો પ્રકાશ છે એ આપણા સુધી કેવી રીતે પહોંચે છે? વચ્ચે તો બ્રહ્માંડની અંદર ક્યાંય છે જ નહીં કશું, શૂન્યાવકાશ છે. છતાં સૂર્યમાંથી કે અન્ય કોઈ તારાઓ, સૂર્ય કરતા પણ ઘણા દૂર તારાઓ છે, એ તારાઓમાંથી પ્રકાશ આપણા સુધી પહોંચી રહ્યો છે, કારણ શૂન્યાવકાશમાં પ્રકાશ પ્રસરણ પામી શકે છે, એ યાંત્રિક તરંગ છે, બની નથી પહોંચી શકતો કારણ કે યાંત્રિક તરંગ છે. ઓકે, નહીતર તો સૂર્યની અંદર ઘણા બધા ધડાકા થતા હોય છે કે આપણા સુધી પહોંચે તો આપણે એને સાંભળી પણ ના શકીએ, એટલે વચ્ચે શૂન્યાવકાશનું લેયર છે એ ધ્વનિને રોકે છે. ઓકે ચલો હવે આપણે આગળ વધીએ. નેક્સ્ટ ટોપિક તમારા માટે, વક્રતા કેન્દ્ર સી પર વસ્તુને મૂકીએ ત્યારે શું પરિસ્થિતિ થાય છે? મિત્રો જ્યારે વક્રતા કેન્દ્ર સી પર વસ્તુને મૂકીશું ત્યારે અહીંયા સી પર વસ્તુને મૂકી છે આપણે, બિલકુલ તમે જોઈ શકો છો સી પર જ્યારે વસ્તુને મૂકીએ છીએ ત્યારે શું પરિસ્થિતિ થશે? અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્ર સી પર વસ્તુને મૂકીએ ત્યારે એમાંથી નીકળતું એક પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષને સમાંતર, નિયમ યાદ હશે, તેમાંથી પસાર થાય પરાવર્તન પામીને, બિલકુલ તમને ખ્યાલ છે જ, એફ માંથી પસાર થાય. ઓકે બીજું કિરણ
एफ माथी पसार थतुं किरण, बिल्कुल ख्याल छे ए शेमाथी पसार थाय, तो मुख्य अक्ष ने समांतर पसार थाय, मुख्य अक्ष ने समांतर पसार करो। तो मित्रों ये बन्ने किरणों ज्यां छेदे त्यां आपणे प्रतिबिंब मळशे। तो आ जे प्रतिबिंब छे जो वस्तु ए बी होय तो प्रतिबिंब ने आपणे ए डेश बी डेश वडे दर्शावीए तो बिल्कुल ए सी ऊपर ज मळशे। ओके, हुं थोड़ी पेन नी साइज नानी करूं एटले तमने थोड़ुंक वधारे डिटेल में समझ पड़े, कारण के ओवरलेप थई रह्युं छे। बिल्कुल समझ पड़ी गई हशे मित्रों। तो अहींया वस्तु जे स्थाने छे एटले के सी स्थान ऊपर छे त्यां ज प्रतिबिंब मळशे। केवुं मळे छे? तो वस्तुनुं कद जेटलुं छे एटलुं ज प्रतिबिंबनुं कद मळशे। वस्तु केवी मळी? उल्टी मळी। ઉલટું પ્રતિબિંબ હોય તો એને આપણે વાસ્તવિક પ્રતિબિંબ કહીએ છીએ, કારણ કે વાસ્તવિક પ્રતિબિંબની લાક્ષણિકતા છે અહીંયા। તો વસ્તુનું જો આપણે કદ જોઈએ તો વસ્તુ જેટલું જ, પરિમાણ જેને આપણે કહીએ। આ ઉપરાંત પ્રતિબિંબના પ્રકાર વિશે વાત કરીએ તો એ વાસ્તવિક છે, ઉલટું છે, અને એનું સ્થાન જોઈએ તો વસ્તુના સ્થાન જેટલા જ અંતરે મળે છે। સમજ પડી ગઈ હશે? ઓકે, બહુ જ વરસાદ પડે છે કોઈ જગ્યાએ, કોઈ મિત્રોએ આપણને કમેન્ટમાં કહ્યું છે અમારા ત્યાં બહુ જ વરસાદ પડે છે, વરસાદની સિઝન છે એટલે વરસાદ તો પડશે જ। જીગરભાઈ વણકર 602, સમજ્યો નહીં 602 એટલે અહીંયા તમે આંકડા આપી રહ્યા છો કે અત્યારે 602 વિદ્યાર્થીઓ અત્યારે આપણી સાથે લાઈવથી જોડાયા છે, થેન્ક યુ વેરી મચ। પણ એ આંકડા તમે એના માટે ટાઈમ ન બગાડશો, તમે આન્સર આપવામાં ટાઈમ લો, અહીંયા સમજવામાં ટાઈમ લો, કારણ કે એ કામ અહીંયાથી અમે કરી રહ્યા છીએ। ઓકે, આપણે બિનજરૂરી, વેરી ગુડ, તમે અમને યાદ કરાવ્યું, પણ અહીંયાથી આપણે જોઈશું, વાહ સરસાવ હાઈસ્કૂલથી હાજર છે, વેરી ગુડ, સરસ। એટલા માટે મારી શાળાની અંદરથી વિદ્યાર્થીઓ હાજર છે એટલે મને આનંદ થાય ને। ઓકે, પ્રતિબિંબનું સ્થાન વક્રતા કેન્દ્ર પર જ્યારે આપણે મૂકીએ છીએ ત્યારે પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું, પ્રતિબિંબનું પરિમાણ વસ્તુના પરિમાણ જેટલું જ, આપણે શીખી લીધું। આ આકૃતિને ઝડપથી તમારી નોટબુકની અંદર તમારે ઉતરવાની છે, જોવાની છે અને ફરી એની બહુ જ પ્રેક્ટિસ કરવાની છે। મિત્રો હું ભૂલી ના જઉં એટલે પહેલાથી હું તમને એક હોમવર્ક આપું છું। મિત્રો અહીંયા આપણે આ આકૃતિ દોરીએ છીએ એમાં મેં બે કિરણ મેં જે લીધા છે, એક સમાંતર કિરણ અને એફમાંથી પસાર થતું કિરણ, આ જે બંને કિરણો છે એ બંને કિરણો, ઓકે, અહીંયા એક કમેન્ટ એવી આવી છે ચોક્કસ માપ લેવાની જરૂર છે। બિલકુલ હું તમને ચોક્કસ માપ આ ચારે ચાર કિરણ, કારણ કે અહીંયા શું થાય છે, પાવર પોઈન્ટની પીપીટી મેં જે પ્રોગ્રામની અંદર કર્યો છે સિમ્યુલેશન એ થોડો હેવી પ્રોગ્રામ છે, એના કારણે થઈ પીપીટી છે એ હેંગ થાય છે। તમે જોયું હશે મેં બે વખત રીસ્ટાર્ટ કર્યું કે એ પીપીટી હેંગ ન થાય એટલે હું પીપીટીને બંધ કરીને પછી એ પ્રોગ્રામ ચાલુ કરું, તો તમને વધારે સમજ આવશે। બિલકુલ એક્ઝેક્ટ ડિસ્ટન્સ સાથે, માપ સાથે, ચોક્કસ માપ, વસ્તુને આટલા સેન્ટીમીટર દૂર મૂકીએ ત્યારે પ્રતિબિંબ આટલું જ દૂર મળે, એક્ઝેક્ટ ડિટેલ તમને આપી દઈશ। પણ એના માટે જો અત્યારે ચાલુની અંદર આપણી પીપીટી ડાઉન થઈ જશે, મને યાદ છે, બિલકુલ તમારું કામ હું પૂરું કરી દઈશ। તો હવે અહીંયા તમારે શું કરવાનું છે, તમારું હોમવર્ક અહીંયા જ્યારે મુખ્ય અક્ષને સમાંતર આપાત કરીએ, એફમાંથી પસાર થતું, સીમાંથી પસાર થતું, ઈમાંથી પસાર થતું, આવા ચાર કિરણોમાંથી તમારે મેં જે રીતે દર્શાવ્યા છે એ સિવાયના બાકીના કોઈ કિરણોનો ઉપયોગ કરી અને તમારે આકૃતિ દોરવાની પ્રેક્ટિસ કરવાની છે। હવે અહીંયા કેટલાક મિત્રો એવા કન્ફ્યુઝનમાં હોય કે સાહેબ બુકમાં આ કિરણ આપ્યું છે એટલે આ જ કિરણ, આ બુકની અંદર આપણે ચાર કિરણનો ઉપયોગ આપ્યો છે, જો ચારે ચાર કિરણ બુકની અંદર દોરીને આપ્યા હોય તો કેટલું બધું કોમ્પ્લિકેટેડ થાય, આપણે ચારમાંથી કોઈ પણ બેની પ્રેક્ટિસ કરવાની છે। ઓકે, થશે ને, કરશો જ, મને પૂર્ણ વિશ્વાસ છે। ચલો હવે આપણે આગળ વધીએ, હવે આપણે શું કરીએ છીએ, વસ્તુનું સ્થાન મુખ્ય કેન્દ્ર એફ પર મૂકીએ, વસ્તુને એફ અને સી પર મૂકીએ, સોરી હું અહીંયા કન્ફ્યુઝન કરી રહ્યો છું, એફ અને સી ની વચ્ચે મૂકીએ છીએ, કારણ કે બંને કેસ જુદા છે, સી પરનો કેસ જુદો છે, એફ પરનો કેસ જુદો છે, આપણે બંનેની વચ્ચે મૂકીએ છીએ। દાખલા તરીકે અહીંયા વસ્તુ છે, એ વસ્તુને હું આ એફ છે અને સી છે, જો આ એફ અને આ સી એની વચ્ચે વસ્તુને મૂકું છું તો શું થશે, તો હું એફ અને સી ની વચ્ચે વસ્તુને મૂકીશ તો પહેલો કેસ આપણો કેવો છે, મુખ્ય અક્ષને સમાંતર કિરણ જે એફમાંથી પસાર થાય, બીજો કેસ
અહીંયા સીમાથી પસાર થતું કિરણ એના એ જ માર્ગે પાછું વળે અને પાછું આપણે લંબાઈએ પાછું વળે તો જે આટલે છેદે છે. ઓકે, તો હવે આ જે બે કિરણો જ્યાં છેદે છે ત્યાં આગળ આપણને વસ્તુનું પ્રતિબિંબ મળશે. જો વસ્તુ એબી દર્શાવીએ તો પ્રતિબિંબ મળશે એ ડેશ બી ડેશ. ઇઝ ઇટ ક્લિયર? હવે તમારે જોવાનું છે એનું સ્થાન ક્યાં હશે. તમારે વસ્તુનું સ્થાન જોવાનું છે ક્યાં છે, ઝડપથી કહો વસ્તુનું સ્થાન ક્યાં છે, ઝડપથી 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 વસ્તુનું સ્થાન ક્યાં છે, ઝડપથી મને તમારે જવાબ આપવાનો છે. સી થી દૂર, વેરી ગુડ આશાબેન દુબે નો જવાબ છે સી થી દૂર છે. વેરી ગુડ, તમારો જવાબ સાચો છે, દેખાય છે અહીંયા. ચલો હવે વસ્તુનું કદ જો, એનું પરિમાણ જો, તો વસ્તુ આટલી છે અને એનું પરિમાણ આપણે જોઈ શકો છો તમે અહીંયા. વસ્તુ કરતા કેવું છે, મોટું છે. ઓકે, કદ એનું મોટું છે અને પ્રતિબિંબ ઉલટું છે. વાસ્તવિક કહેવાય, વાસ્તવિક અને ઉલટું છે. વેરી ગુડ, ઘણા બધા મિત્રોના જવાબ આવી ગયા છે, સરસ. ચલો મિત્રો હવે આપણે જોઈએ આ વસ્તુને. પ્રતિબિંબ નું સ્થાન વક્રતા કેન્દ્રથી દૂર, પ્રતિબિંબ નો પ્રકાર વાસ્તવિક અને ઉલટું, પ્રતિબિંબ નું પરિમાણ વસ્તુ કરતા મોટું. અહીંયા વિવર્ધિત પરિમાણ મળે છે, વસ્તુ કરતા ઘણું મોટું મળે છે. ચલો ત્યાર પછી વસ્તુનું સ્થાન મુખ્ય કેન્દ્ર એફ પર, આકૃતિ તમે જોઈ શકો છો કે વસ્તુને એફ પર મૂકીએ ત્યારે શું પરિસ્થિતિ થાય છે. અહીંયા વસ્તુને એફ પર મૂકીએ ત્યારે એક કિરણ મુખ્ય અક્ષને સમાંતર, બીજું એ જ કિરણ પરાવર્તન પામી અને એફ માંથી પસાર થાય, બીજું કિરણ સી માંથી પસાર થતું કિરણ. અહીંયા આપાત ક્રિયા રીસા ઉપર ત્યાંથી આપણે પાછું વળતું કિરણ છે. આ બંને કિરણો અનંત અંતરે ક્યાંય ને ક્યાંય દૂર ભેગા કરીએ એટલે અનંત અંતરે જઈને ભેગા થશે અને એનું પ્રતિબિંબ ઘણું મોટું દેખાય છે, ઘણું વિવર્ધિત થાય છે. કે આ ખૂબ જ વિવર્ધિત થતું પ્રતિબિંબ મળશે. આપણે જોયું હતું અનંત અંતરેથી આવતો પ્રકાશ છે એ એફમાં કેન્દ્રિત થતો હતો, આ બિલકુલ અહીંયા એફ પર જો વસ્તુ મૂકીએ તો અનંત અંતરે જઈને ભેગા થશે એટલે બહુ જ દૂર ભેગા થાય એટલે ખૂબ મોટું પ્રતિબિંબ મળે. ઓકે, પ્રતિબિંબનો પ્રકાર ને તમે જોયું જ બિલકુલ મિત્રો. અહીંયા પ્રતિબિંબનું સ્થાન અનંત અંતરે છે, પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું છે, પ્રતિબિંબનું પરિમાણ વસ્તુ કરતા ઘણું મોટું વિવર્ધિત છે. ઓકે, તમે સમજ પડી ગઈ હશે. હવે આપણે વસ્તુને થોડીક પી ને એફ ની વચ્ચે મૂકીએ તો શું થાય છે, જરા જોઈએ. ચલો હવે ધ્રુવ પી અને એફ ની વચ્ચે વસ્તુને મૂકીએ તો શું પરિસ્થિતિ થાય છે. તો મિત્રો હવે અહીંયા એફ અહીંયા છે, સી અહીંયા છે, આપણું આ પી અહીંયા છે, બંનેની વચ્ચે એફ અને પી ની વચ્ચે જ્યારે વસ્તુને મૂકીએ છીએ ત્યારે નિયમ પ્રમાણે આપણે એફ માંથી પસાર થતું કિરણ નથી દર્શાવી શકતા. દર્શાવવું હોય દર્શાવી શકાય, પણ આપણો અરીસો છે એનું ફલક વધારવું પડે. પણ આપણે નાના દર્પણ મુખવાળા જ અરીસા લઈએ છીએ, કેટલાક એ કિસ્સાની અંદર કાં તો આપણી વસ્તુની સાઇઝ નાની કરવી પડે કિરણાકૃતિ દોરવા માટે. પણ એ કોમ્પ્લિકેશન ના થાય, આપણી પાસે ચાર કિરણો છે એમાં એ પૈકીનું એક કિરણ લઈએ એ ઈ પર આપાત થતું કિરણ અને બીજું કિરણ સીમાંથી પસાર થતું કિરણ અહીંયાથી પરાવર્તન પામી એના એ જ માર્ગમાં પાછું વળે છે, એ બંને જ્યાં છેદે ત્યાં. પણ મિત્રો અહીંયા છેદતા નથી, તમે જોઈ શકો છો ક્યાંય છેદે છે, બે આમ બહારની તરફ આમ જતા દેખાય છે બિલકુલ. આમ તમે જોશો એક કિરણની દિશા આમ છે, બહાર જતા હોય અનંત અંતર સુધી જઈશું તો આપણે ભેગા થશે નહીં. તો શું થાય, તો એવા કિસ્સાની અંદર જો આપણે આ કિરણોને પાછળ લંબાવીએ તો કોઈ એક જગ્યાએ ભેગા થાય તેવો ભાસ થાય છે. ઓકે, એ પાછળ લંબાવીએ તો એ કોઈ એક કોઈ જગ્યાએ ભેગા થતા હોય એવો ભાસ થાય છે. ઓકે, અહીંયા તમે સમજી શકો છો કે આ જે પ્રતિબિંબ એ ડેશ બી ડેશ મળ્યું છે એ કોઈ એક જગ્યાએ ભેગા થાય એવો ભાસ થાય છે. સમજ પડી ગઈ હશે તમને બધાને.
ओके, तो अहीं प्रतिबिंब केवुं मळ्युं, वस्तु सीधी छे, प्रतिबिंब पण तमने चत्तू मळ्युं, सीधुं ज मळ्युं, प्रतिबिंब केवुं मळ्युं, भास थाय छे एटले आभासी प्रतिबिंब, कारण के अरीसानी पाछळ प्रतिबिंब मळे छे। ओके, समझ पड़ी गई हे मित्रों, समझ पड़ी हो, केटला के डाउन एरो कर्यो, अपन एरो कर्यो छे, वाह, फरी समझाओ, फरी समझाओ कही रहा छे। तो एक अमित भाई मालविया जी, तो हूँ फरीथी तमने आ वस्तु समझाऊं, तो हूँ भूसी काढ़ू, पर अलग आकृति दौरवा जाऊं, पण तमने आज आकृति अंदर फरीथी फटाफट अमित भाई ने समझ नहीं पड़ी तो मारे फरी समझाऊं ज पड़शे। तो मित्रों अहीं आ आपणो अंतर्गोळ अरीसो छे, आ अंतर्गोळ अरीसानी आ मुख्य अक्ष छे, आ एनु मुख्य केन्द्र एफ छे, आ आपणो ध्रुव पी छे अने आपणो सी छे। सिंपल, हवे एफ और पी नी वच्चे जारे वस्तु ने मूकीए छीए त्यारे शुं थशे, अहीं आपणे एफ माथी पसार थतुं किरण जो दर्शावीशुं तो शुं थशे के आपणो आपणो अरीसो छे एनुं फलक घणुं बधुं मोटुं करवुं पड़शे। पण आपणे नाना दर्पण मुखवाळा ज अरीसा लईए छीए, एटला माटे आपणे शुं करीशुं, आ किरणને ई माथी पसार थतुं एक किरण लईशुं। આપણી પાસે ચાર કિરણો છે, પૈકીનું એક કિરણ લઈએ, કે આ જે કિરણ છે એ ટીમાંથી પસાર થઈ પરાવર્તન પામી, જેટલો આપાત કોણ હોય એટલા જ પરાવર્તન કોણથી પરાવર્તન પામી આગળ વધશે। બીજું કિરણ લઈએ આપણે, ટીમાંથી પસાર થતું કિરણ, હવે સીમાથી સીધું આપા આપણે આ કિરણ લઈશું, અહીંથી જ જો નીકળીને સીમાથી નીકળતું હોય તો કંઈ પરાવર્તનનો કોઈ ઘટના જ નહીં થાય, એટલે આપણે એ કિરણ ક્યાંથી નીકળતું જોશે, તો એ સીમાથી પસાર થતું હોય એ દિશાની અંદર અરીસા ઉપર આપાત કરીશું, એટલે ત્યાંથી પરાવર્તન પામીને સીમાથી જ પસાર થશે। ભાઈ અહીંયા કંઈક કદાચ મને એવું લાગે છે કે કન્ફ્યુઝન કેટલાકને એટલા માટે છે કે સીમાથી આ રીતે, તો મિત્રો અહીંયા હું તમને વાત કરી દઉં, દાખલા તરીકે આ વસ્તુ છે એમાંથી નીકળતો પ્રકાશ કે એક જ દિશામાં હોય તેવું નથી હોતું, આ પ્રકાશ છે આમ, આ કિરણ આમ પણ હોય, 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 એમ બધી જ દિશામાં આ કિરણ જતું હોય છે। એ પૈકી આપણે કયું કિરણની જરૂર છે એનો જ ઉપયોગ કરવાનો। તો અહીંયા તમે જોઈ શકો છો આ વસ્તુ છે એનું મારે આ કિરણની જરૂર છે, તો હું એ જ કિરણ અહીંયા લઈશ કે જે અરીસા ઉપરથી પરાવર્તન પામે અને સીમાથી જ નીકળે, કારણ કે અહીંથી કોઈ પણ વસ્તુના ઉદગમમાંથી અસંખ્ય ભણી ના શકાય એટલા અનંત કિરણો ઉત્પન્ન થતા હોય, એ પૈકી આપણે જરૂર છે એ જ કિરણનો આપણે ઉપયોગ કરીએ, એટલા માટે કે આપણે એ બે કિરણો જ્યાં છેદશે ત્યાં જ પ્રતિબિંબ રચાશે। હવે આ કિસ્સામાં તમે જુઓ અમિતભાઈ, ખાસ જોજો તમે, આ કિસ્સામાં આ કિરણને હું અનંત અંતર સુધી આમ લંબાઈ જઈશ, અનંત અંતર સુધી આ કિરણને પણ જો હું અનંત અંતર સુધી આમ લંબાઈ જઈશ તો મને કોઈ શક્યતા દેખાતી નથી કિરણ ક્યાંય ભેગા થાય, કારણ કે એ કિરણ છૂટા પડે છે, ક્યાંય ભેગા થશે નહીં, એટલે છૂટા પડતા કિરણને હું પાછળ જો લંબાવું તો કોઈ જગ્યાએ ભેગા થાય તેવો ભાસ થાય, તો આ કિરણને હું પાછળ લંબાવું, તમે અહીંયા જોઈ શકો છો આ કિરણને હું પાછળ લંબાવું, તો અરીસા આ અરીસો છે આપણો એ અરીસાની પાછળ લંબાવું તો આ બિંદુ આગળ એ કિરણો ભેગા થતા હોય એવો મને ભાસ થાય છે, એ જગ્યાએ આપણને વસ્તુનું પ્રતિબિંબ મળશે। આપણે સમતલ અરીસામાં પણ આવું થાય છે, ઓકે, તો અહીંયા વસ્તુ કરતા વસ્તુનું પ્રતિબિંબ ઘણું મોટું મળ્યું, ચત્તું મળ્યું, ચત્તું મળે છે એટલે આભાસી પ્રતિબિંબ છે, ઓકે, અને વસ્તુ કરતા ઘણું મોટું છે, સ્થાન કઈ બાજુ એનું, અરીસાની પાછળ છે, સમયની ઘડિયાળ બધા મિત્રો મને કહી રહ્યા છે સમય પૂરો થવાની તૈયારી છે, પણ આપણે આ જોઈ લઈએ, પ્રતિબિંબનું સ્થાન અરીસાની પાછળ મળે છે, પ્રતિબિંબનો પ્રકાર આભાસી અને ચત્તુ છે, અને પ્રતિબિંબનું પરિમાણ વસ્તુ કરતા વિવર્ધિત, વિવર્ધિતનો મતલબ ઘણું મોટું હોય છે, ઓકે મિત્રો સમજ પડી ગઈ હશે, ઓકે। અહીંયા આ મિત્તલ પંડ્યા કોણ છે, મિત્તલ પંડ્યા હું છું, એક હાઈસ્કૂલના શિક્ષક અને આચાર્ય છું, મિત્રો 11:50 થઈ છે, બિલકુલ સમય છે આપણી પાસે નથી, એટલા માટે હું તમારી પહેલાં તો ક્ષમા કહું છું કે મારે તમને આની આ જ વસ્તુ એક્ઝેક્ટ માપ સાથે પણ બતાવવાની હતી, તો સમય આપણો પૂર્ણ થાય છે એટલે આ વસ્તુ આપણે આવતીકાલે આપણે બિલકુલ ડિસ્ટન્સ પહેલાં આપણે એની શરૂઆત કરીશું, પછી આપણી પીપીટી શરૂ કરશું, એટલે આપણો કોઈ વચ્ચે પીપીટી લેગ થવાનો કે કોઈ હેંગ થવાનો કોઈ પ્રશ્ન જ ના રહે, ઓકે, એટલે આવતીકાલે બિલકુલ, આવતીકાલે તો સોરી યાદ કરાવું, આવતીકાલે તો આપણે રાષ્ટ્રીય પર્વને ઉજવવાના છીએ અને પરમ દિવસે આપણે રવિવારની રજાને માણવાના છીએ, સાથે સાથે આપણે આ પુનરાવર્તન પણ કરવાના છીએ, ઓકે, એટલે આપણે હવે સોમવારે બિલકુલ 11 વાગે વિજ્ઞાનના બિલકુલ સરસ મજાના આ ક્લાસની અંદર આપણે હાજર થઈ જઈશું।
અને આપણે એ વખતે બિલકુલ ડિસ્ટન્સ પણ એક્ઝેક્ટ માપીશું, ચોક્કસ માપ લેવાની જરૂર છે એવી કેટલાક મિત્રોએ સૂચન જે કર્યું છે, ચોક્કસ માપથી આ કામ કરીશું અને ચોક્કસ માપથી આપણે આ પ્રેક્ટિકલ પણ કરીશું. સમજ પડી ગઈ હશે દરેક મિત્રોને. તો હવે આપણે આપણું આ સેશન અહીંયા પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.